મારી ઉંમર પણ ઓબ્વિયસ એ વખતે બહુ નાની હતી, એટલે એ વખતે મેં પેલી દાયિકા મારા મનમાં ટીનેજ ની આવેલી, ત્યારે કઈ એવી સમજ નહીં કે ગોપીની કઈ ઉંમર ટીનેજ હોય તો જ કૃષ્ણને પ્રેમ થાય એવું તો કઈ આવી નહીં. એવી સમજ પણ પછી બહુ વખત પછી આવી કે કૃષ્ણની દાયિકા તો કોઈ પણ ઉંમર નહીં હોય. એટલે એ વખતે કમ્પોઝ કરેલું રેશું અમે ગુમાનમાં હરિસર નહીં. પછી મેં ગાયું ને બહુ બધું થયું. પછી લગભગ 5 કે 8 વર્ષ પહેલા એક મારે બાર ગામ જવાનું હતું, હું ઘરેથી નીકળ્યો અને મને રિક્ષામાં બેસીને બહુ બધા સુરો આમ આવે બધા, અને મને એમ થાય કે કમ્પોઝ કરવું જોઈએ. તો શબ્દો તો એ વખતે તો કવિતા કઈ મોબાઈલમાં પણ આપણે રાખતા નહીં એ વખત એટલો નહોતું, એટલે મેં કીધું કંઈક ગમી કંઈક ચાલુ કરીએ અને પછી એને એવું હશે તો કવિતામાં બીજી કોઈને કહેશું કે આવું લખી દેતા. અને રેશું અમે ગુમાનમાં એનું મેં કમ્પોઝિશન શરૂ કર્યું. અને અંધેરીથી પાંદરા તો બહુ 20-25 મિનિટમાં પહોંચી ગયો તો કમ્પોઝ થઈ ગયું. પછી મેં કીધું હવે આને એક બીજે રિક્વેસ્ટ કરશું, પણ હું જ્યારે જ્યારે આ દાવો ઘેશું ત્યારે મને લાગે ના આ તો આના માટે આ ભયંકર છે. હવે આના કોઈને મિત્રને કહીને કહેવાય નહીં કે આ આ મીટરનું મને નથી છે. પછી મને એમ થયું કે એ જે મેં ભૂલ કરેલી ટીનેજમાં, મારી ટીનેજમાં કે દાયિકા તો નાની જ હોય એ મારી ભૂલ સુધરાવી છે ઉપરવાળાએ, કે આ પ્રૌઢ દાયિકા છે. પણ સંવાદ એ પ્રશ્ન સાથે પહેલો જ કરે છે, રેશું અમે ગુમાનમાં હરિસંગે. આ બંને વર્તનમાં એક સાથે ગુણી બે અંતરા હું પહેલા વચનમાં સંભળાવું છું અને પછીના બે અંતરા બીજા ખાલી આમ જાણતા તરફ તો અને એવા બધા આ રાગમાં છે એવું કહેવાનું ન હોય, પણ તો પણ તમને જાણતા હતા કે માલકોન ચંદ્રકોષ પહેલામાં ફરે છે, પહેલા બે અંતરામાં એટલે પહેલી નાયિકામાં, અને બીજી નાયિકા પ્રૌઢા છે એટલે એ દરબારીમાં મજા કરે છે. તો આપણે કહીએ
Thank you.
Oh.